સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વીજળીની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એના વિશે જોયું હતું. ત્યારબાદ વીજળીથી સુરક્ષા મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો કે સલામત સ્થળની શોધ કરી અને સલામત સ્થળે જતો રહેવાનું અને છેલ્લી ગાંઠ વિસરાય અને પછી બહાર નીકળવાનું. આટલું ધ્યાન આપણને રાખવાનું મેં કીધું હતું. તો પ્રશ્ન આપણને પછી એ થાય કે સલામત સ્થળ એટલે કયું, તો કે આપણે ત્યાં જોયું હતું કે સલામત સ્થળ એટલે ઘર કે ઇમારત અથવા તમે કોઈ વાહનની અંદર ગતિ કરતા હોય તો કાર કે બસ જેવા પેક વાહનો છે એને બારી દરવાજા બધું બંધ કરી દો તો એ તમારા માટે સલામત સ્થળ થયું, તમારા માટે સુરક્ષિત સ્થળ છે. પણ ઘણા બધા સ્થળ એવા પણ છે જે આપણે માટે સુરક્ષિત નથી. તો આપણી પાસે એવી પણ યાદી હોવી જોઈએ કે ગાજવીજ દરમિયાન કયા સ્થળે રહેવું સુરક્ષિત નથી. કેમ કે જો ચોમાસું હોય ત્યારે જનરલી આપણે સાવચેતીપૂર્વક જ ઘરની બહાર નીકળતા હોઈએ છીએ, પણ ક્યાંક ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થયું તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે હવે આ પવન એકદમ વધી ગયો છે, વરસાદ આવવાની તૈયારી થઈ છે, ઘનઘોર અંધારું થઈ ગયું છે. એટલે જો તમે એવા કોઈ સુરક્ષિત સ્થળે ન હોય તો શક્ય એટલું જલ્દી કોઈ સુરક્ષિત સ્થળે કે કોઈ સલામત સ્થળે પહોંચી જવાનું હોય છે. તો એની માટે થઈને આપણને એ ખબર હોવી જોઈએ કે આપણી માટે કયું સ્થળ સુરક્ષિત સ્થળ નથી. એટલે સૌથી પહેલા આપણે એની ચર્ચા કરીએ કે ગાજવીજ દરમિયાન કયું સ્થળ સુરક્ષિત નથી. એવી કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં ગાજવીજ દરમિયાન રહી શકાય નહીં, તો કે પહેલી વસ્તુ ખુલ્લા વાહનો જેવા કે બાઇક, ટ્રેક્ટર, સ્કૂટી અથવા તો પછી ખુલ્લી ગાડીઓ, આવા કોઈ પણ ખુલ્લા વાહનો છે એ ગાજવીજ દરમિયાન આપણી માટે સુરક્ષિત નથી. એટલે પહેલું આ ધ્યાનમાં રાખવાનું કે જો આપણે કોઈ ખુલ્લા વાહનની અંદર મુસાફરી કરીએ છીએ, બાઇક લઈને જઈએ છીએ કે પછી ટ્રેક્ટર લઈને જતા હોય કે ખુલ્લી ગાડીઓ એટલે કે જીપ છે કે એવું કઈ છે, તો એવા કોઈ ખુલ્લું વાહન છે આપણી માટે સુરક્ષિત નથી. તો તમારે શું કરવાનું કે ધારો કે આવા કોઈ વાહન લઈને આપણે જઈએ છીએ તો આ ઘર સુધી પહોંચવું જ એવું લક્ષ્યાંક નહીં રાખવું. અડધો રસ્તે અટકાઈ જઈએ તો ભલે અટકાઈ જઈએ, પણ ફટાફટ જે તે રસ્તે તમે છો આ ખુલ્લું વાહન લઈને નીકળ્યા છો ત્યાંથી જલ્દીથી જલ્દી શક્ય બને એટલું કોઈ, ધારો કે તમે હાઈવે ઉપર છો, ગામની બહાર છો, તો કોઈ નજીકના ગામમાં તમારે ઘૂસી જવાનું. તમારા ગામ સુધી ન પહોંચી શકો તો કઈ વાંધો નહીં, ને નજીકના ગામમાં પહોંચીને ફટાફટ કોઈ નજીકનું ઘર ગોતી લેવાનું, એટલે કે ઘરની અંદર સલામત સ્થળ છે ને ત્યાં તમારે પહોંચી જવાનું. અથવા તો પછી બાઇક લઈને નીકળ્યા છો ને બાજુમાંથી કોઈ બસ કે કાર પસાર થાય છે તો એની પાસે હેલ્પ માંગી લેવાની, બાઇક ત્યાં ત્યાં છોડી અને એની અંદર બેસી જવાનું. એટલે બાઇક તો તમે ફરીથી ત્યાં લેવા જઈ શકશો, એકવાર તમે વયા ગયા પછી કઈ પાછું આવશે નહીં. એટલે આ વસ્તુ પહેલા તો ખુલ્લું વાહન
સુરક્ષિત સ્થળ નથી જ એટલે ખુલ્લું વાહન છે ને છોડીને ફટાફટ શક્ય હોય ત્યાં સુધી આપણે જે સુરક્ષિત પ્લેસ છે બે જ વસ્તુ છે આપણી સુરક્ષિત ઘર કે ઈમારત અથવા તો પછી કોઈ બંધ વાહન એટલે કે બે માંથી જે વસ્તુ પહેલી મળે એનો કોન્ટેક્ટ કરી લેવો અને ત્યાં આપણે સલામત સ્થળે બેસી જવાનું એટલે કે સુરક્ષિત સ્થળ કઈ નથી એમ પહેલું આપણે લખી શકીએ વાહનો જેવા કે बाइक ट्रैक्टर के खुली गाड़ियों वगैरह सुरक्षित नहीं
બગીચાના છાપરા તથા સજા કાઢેલા સ્થળો વીજળી છે ક્યાંથી આવે છે ઉપરથી બરાબર હવે ઉપરથી જે તણખો છે
કે સૌથી ઉપરની સપાટીમાં એને જે પહેલા જે આધાર મળે આધારને પકડશે, અને ઊંચો વૃક્ષ હશે તો એને પહેલો આધાર મળશે અને પહેલા આધારને પકડી અને એના થ્રુ ક્યાં પટકાશે જમીન ઉપર। એટલે કે ઊંચા વૃક્ષની નીચે તમે ઊભા છો તો એ વૃક્ષને કારણે તમને હાનિ પડવાની પોસિબિલિટી છે, પણ એના બદલે જો તમે નીચા વૃક્ષની નીચે ઊભા છો તો વીજળી તો ઊંચા વૃક્ષની નીચે પડવાની છે, તમારી ઉપર વીજળી પડવાની કોઈ પોસિબિલિટી છે નહીં। એટલે કે નીચા વૃક્ષોને વીજળીથી ક્યારે નુકસાન થતું હોતું નથી, પણ હા નીચા કઈ રીતે બાજુમાં કોઈ ઊંચો વૃક્ષ હોવો જોઈએ એ રીતે નીચે। પછી આપણે એમ કહીએ કે હું તો છોડવાની પાસે ઊભો તો, પણ એ આજુબાજુ પછી છોડવાનું હોય ને ત્યારે ઘાસ જ હોય, અને ઘાસ વાળા મેદાનમાં તમે છોડવાની પાસે જઈને ઊભા રહી જાઓ તો એને કઈ નીચો વૃક્ષ એમ ન કહેવાય। એટલે કે જંગલમાં હોય ને ઘણા બધા વૃક્ષો હોય એ સમયે ઊંચા વૃક્ષની કમ્પેરેટિવલી જે નીચો વૃક્ષ હોય એની નીચે તમારે ઊભું રહેવાનું છે। એ લખી શકાય કે જો જંગલમાં હોય તો નીચા વૃક્ષની નીચે જ આશ્રય લેવો જોઈએ।
आश्रय उपलब्ध न होय तो शू ऊंचा वृक्षों थी दूर रहो। બીજું શું કીધું છે તો કે થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો। આ સાવચેતી તમારે રાખવાની। એના પછી શું તો કે ધારો કે તમે એવા મેદાનમાં ઊભા છો જ્યાં કોઈ ઊંચો વૃક્ષ પણ નથી, કોઈ એવો થાંભલો પણ નથી। જો તમે ખુલ્લા મેદાનમાં ઊભા છો ને આજુબાજુ કોઈ ઊંચો વૃક્ષ હશે તો એની ઉપર પડશે, કોઈ થાંભલો હશે તો એની ઉપર પડશે। પણ ધારો કે તમે એવા મેદાન ઉપર ઊભા છો કે જ્યાં કોઈ વૃક્ષ પણ નથી અને જ્યાં કોઈ એવો થાંભલો પણ નથી, એટલે કે વીજળીને પડવા માટે તમે પોતે જ કડીખમ વચ્ચે ઊભા છો, તો એવા મેદાનમાં ક્યારેય આડું પડવું નહીં। ને તમને એમ થાય ઊભા રહીશું તો આપણે માટે પડશે, લાવને જમીન ઉપર સૂઈ જાવ, એટલે કે ક્યારેય મેદાન ઉપર તમારે આડું પડવું નહીં। આડા પડશો તો પણ લક્ષ્યાંક તો વીજળી માટેનું તમે જ હશો, કેમ કે તમારાથી ઊંચી વસ્તુ ખુલ્લા મેદાનમાં કઈ હશે નહીં, પથ્થર સાથે નહીં આકર્ષાય। એટલે ક્યારેય આડું પડીને સૂવું નહીં, આડું પડવું એના બદલે તમારે જમીન ઉપર ઉભળક બેસી જવું। હવે જનરલી ઉભળક બેસવું એટલે શું, તો કે તમારે શું કરવાનું, ઘૂંટણ ઉપર હાથ રાખી અને બે હાથ વચ્ચે માથું રાખવાનું, એટલે કે આપણે કેમ પેલું ખોખો રમવા બેસીએ એ રીતે એક પગ ઊંચો અને એક પગ નીચે રીતે રાખી દેવાનો, બરાબર? એટલે કે જમીન ઉપર આપણે કેમ નામ એકદમ ફ્લોર ઉપર હરખું પલાઠી વાળી નહીં બેવાનું, પણ ખોખો રમવા બેઠા હોય ને કેવી રીતે બેસીએ એ રીતે બેસી દેવાનું, અને જે તમારો ઊંચો પગ છે એની ઉપર આમ બે હાથ રીતે જોડી અને માથું છે હાથની નીચે નાખી દેવાનું। એટલે આ રીતે આ આ સિચ્યુએશનમાં તમારે બેસી જવાનું, એટલે એના કારણે શું થશે કે તમે છે ને એકદમ આમ નાનું કોસળું દેખાશો, એકદમ તમે નાનું લક્ષ્યાંક દેખાશો, અને વીજળી છે ને ખબર નહીં પડે કે તમે છો પથ્થર છે એમ। એટલે જો કે એવું તો ના હોય, થોડીક તે સજીવ છે, આ તો જસ્ટ કહેવાની બાબત છે કે એકદમ તમે નાનું લક્ષ્યાંક બની જશો અને એવડા નાના લક્ષ્યાંક પર વીજળી પડવાની લગભગ કોઈ પોસિબિલિટી હોતી નથી। એટલે કે જ્યારે તમે આડા સુવો છો તમારું આમ ક્ષેત્રફળ વધી જશે, બરાબર? એની બદલે જો તમે આખે આખા તમારા શરીરને સંકોચાઈને બેસશો તો એકદમ તમે નાનું લક્ષ્યાંક બની જશો અને એને કારણે તમે વીજળીથી બચી જશો। એટલે કે આ વસ્તુ તમારે કરવાની છે, એટલે કે અહીં લખી દઈએ કે મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન પર ઉપલબ્ધ બેસી જવું। મેદાન પર આડા પડવું નહીં, એના કરતા જમીન પર ઉભડક બેસી જવું, બરાબર છે? એના પછી મેં કીધું એમ કે ઉપડક કઈ રીતે બેસવું, તો કે ઘૂંટણ પર હાથ રાખીને માથું રાખી દેવું। આ સ્થિતિ એટલે આવી રીતે તમે જ્યારે બેસો ત્યારે આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને તમારા પર
એનો મતલબ છે કે માનો કે તમને વીજળી કે ટચ થઈ પણ ગઈ તો ફક્ત ને ફક્ત તમારા પીઠ સાથે અડકાઈને તે ક્રોસ થઈ જશે એટલે કે તમને જે ઉભા હોય ને આડા પડ્યા હોય ને એનાથી જે તમારા શરીરના બે ફાટા થઈ જાય એટલો બધો નુકસાનની અસર તમને ઉપલબ્ધ સ્થિતિમાં થશે ને કેમ કે વીજળીનો તમારી ઉપર હુમલો થઈને માટે સૌથી નાનો લક્ષ્યાંક તમે હશો એટલે થોડી ઘણી ચોટ તમને માન લો કે આવી શકે પણ વધારે કે તમને થઈ શકે ને હા કદાચ થોડી ઘણી વીજળી તમને અટકાઈને વહી ગઈ પણ ગઈ તો એ જગ્યાએ તમે રીતસરના બહુ સખત દાઝી જશો શક્ય હોય તો તમે સળગવાનું સ્ટાર્ટ પણ થઈ જશો તમને આગની જ્યોત પણ લાગી શકશે પણ આથી ફટાફટ આગને બુઝાવી દેવી અને થોડું ઘણું નુકસાન થાય પણ તમે મરવાથી બચી જશો એટલીસ્ટ એટલે આ રીતે આઈ વિશ કે કોઈ એવી કન્ડિશન ન આવે પણ આ તો જે આપણને પાઠ શીખવે છે કે સેના માટે છે કે કદાચ ક્યાંક તમે આ કન્ડિશનમાં ભટકાઈ ગયા તો અને આવી મુસીબત આવી પડે ને એટલે મગજ ન હારે શું કરવું કે શું નહીં એમ જલ્દી વિચાર ન આવે પણ જો તમે આ પાઠ ભણેલા હોય આ બધી વસ્તુ કેમ કે એ વખતે વિચારવાનો સમય હોય નહીં અને તમને એવી ખબર ના પડે કે શું કરવું ના શું કરવું એની બદલે જો તમે આ પાઠ ભણેલા હોય આ બધા ક્વેશ્ચનો તમે પાકા કરેલા હોય તો એવી કન્ડિશનમાં તમને તરત જ ખ્યાલ આવી જાય કે હા આ વસ્તુ આપણે આઠમા ધોરણમાં ભણ્યા હતા આવું કરાય ને આવું ન કરાય એટલે આ રીતે કદાચ એ કહેવાય ને કે આમ 0.00001% માં કોઈ વ્યક્તિ આ રીતે ફસાઈ ગયું તો આ રીતે બહાર નીકળી શકો છો વીજળીથી તમે બચી શકો છો ક્લિયર હવે બીજી શું વસ્તુ બીજી વસ્તુ આપણા માટે છે કેમ કે તે બહાર ફસાયા હોય એવા લોકો તો બહુ ઓછા હોય પણ વીજ દરમિયાન આપણે ઘરમાં તો હોઈએ જ બરાબર ને હવે ગાજવીજ દરમિયાન જ્યારે આપણે ઘરની અંદર હોય ત્યારે આપણે કઈ કઈ કાળજી રાખવી હા એનાથી ઘરની અંદર હોય તો આપણે મરી જ જઈએ એવું નથી પણ અમુક સાવચેતી તો આપણે તોય રાખવી પડશે નહીં તો આપણને કોઈ ને કોઈ નુકસાન થવાની તો પોસિબિલિટી છે જ અને છે જ એટલે કે ઘરની અંદર હોય ત્યારે આપણે શું સાવધાની રાખવી લખેલા પોઈન્ટ્સ આપણે ગાજવીજ દરમિયાન ઘરની અંદર હોય ત્યારે રાખવાની સાવચેતીઓ ઘરની અંદર ત્યારે શું કરવાનું તો કે પહેલી વસ્તુ એ ટેલિફોનનો વાયર જો કે હવે તો આપણે વાયર વાળા ટેલિફોન વાપરતા જ નથી આજથી જ્યારે અમુક કેવી ને લગભગ 20 વર્ષ પહેલા અથવા તો 15 વર્ષ પહેલા જ્યારે મોબાઈલનો યુગ ન હતો તો 20 વર્ષ થઈ ગયા છે આજથી 20 વર્ષ પહેલા જ્યારે મોબાઈલનો જમાનો ન હતો એ વખતે ટેલિફોન હતા લેન્ડલાઈન સિસ્ટમ હતી લગભગ તમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે લેન્ડલાઈન ફોન તમારામાંથી અમુક એ જ જોયેલા હશે લગભગ કોઈ લેન્ડલાઈન ફોન નહીં જોયેલા હોય કેમ કે તમારા જન્મના સમયે મોબાઈલ ફોન આવી ગયા હતા હા કદાચ તમે નાના હશો 1-2 વર્ષના એ સમયે સ્માર્ટફોન નહોતા આવ્યા પણ સાદા ફોન તો લગભગ ઘણા બધા પાસે હતા ને તમે તો જનરલી 1-2 વર્ષ એટલે કે સમજવા શીખા હશો ત્યારથી સ્માર્ટફોન અવેલેબલ હતા પણ સ્માર્ટફોન પણ નહોતા અને સાદા નોકિયાના પહેલા આવડા ફોન આવતા એ ફોન પણ નહોતા એ જમાના પહેલા એટલે કે અમે જ્યારે 1-2 વર્ષના હતા એ સમયે લેન્ડલાઈન ફોન હતા ટેલિફોન ફોન હતા એટલે આવું કોઈ લેન્ડલાઈન ફોન હજી કોઈના ઘરમાં પુરાતત્વ સામાન સાંકળી રાખ્યો હોય તો એ ટેલિફોનનો વાયર છે ને ટચ નહીં કરવો બીજું વિદ્યુતના વાયરો ક્યાંય પણ વાયરિંગ હોય આપણા ઘરની અંદર તો એક પણ વાયરને ટચ કરવું નહીં ધાતુની પાઇપ હોય તો એને અડવું નહીં એટલે કે આ બધા સાધનોથી આપણે સંપર્ક ટાળવો કે ટેલિફોનનો વાયર વિદ્યુતનો વાયર અને ધાતુની પાઇપ આ બધા પર વીજળી ત્રાટકી શકે છે એટલે ક્યાંય તમારે આનો સંપર્ક કરવો નહીં હવે આપણે એમ થાય કે ઘરમાં આપણી વીજળી ક્યાંથી આવશે બરાબર ને પણ ઘરની વાત નથી તમારી ટેલિફોનની લાઈન હોય ને એ ટેલિફોનથી જોડાય અને ઘરની બહાર નીકળતી હોય એ જ રીતે તમારો જે વિદ્યુતનો વાયર છે એ વિદ્યુતના વાયરનું કનેક્શન ઘરના મેઇન પાવર સપ્લાયમાંથી પછી બહાર
બહાર કેમ ટ્રેક કીજો કે બહાર કેમ અસર થઈ છે તો એ વીક લાઈન તમારા ઘરના ટેલિફોન સુધી પણ પહોંચી શકે છે ને મને યાદ છે કે એ સમયે બહુ નાની હતી લગભગ 2 વર્ષની હતી એ સમયે અમારા ઘરમાં રીતે લેન્ડલાઈન ફોન હતો મોબાઈલ પછી આવ્યો અને એ વખતે મને યાદ છે કે મારા મમ્મી પપ્પા શું કહેતા તો કે જ્યારે તે ગાજવીજ સાથેનો તોફાન થાય એટલે ટેલિફોનમાંથી એ દોરડું જ કાઢી નાખતા એટલે મને રમત રમતમાં નાનો છોકરો હોય મારા જેવા આપણે અકણાઈ કરે ટેલિફોન ઉપાડે તો ટેલિફોનિકથી નુકસાન ન થાય એનો દોરડું તો દૂર કરી મૂકી દીધું હોય એટલે કે દોરડું છે ને વાળી અને ક્યાં મૂછે લટકાવી દીધું કે જેથી કરીને નાનું બાળક છે પહોંચી શકે નહીં એટલે આ રીતે ટેલિફોનની લાઈનથી દૂર રહેવું વિદ્યુતનો વાયર છે જનરલી અત્યારે તો ઠીક છે કે આપણે જે વાયરિંગ કરાવીએ છીએ એ વાયરિંગ દિવાલોની અંદર હોય છે બાકી જે જૂના જમીનના ભૂકંપ પહેલાના ઘર હતા 2001 પહેલાના જૂના ઘરો જેને હતા એ ઘરની અંદર દિવાલની અંદર વાયરિંગ નહોતું દિવાલની બહાર વાયરિંગ કરવામાં આવતું આપણી કંપની ઓલી પ્લાસ્ટિકની પટ્ટી આવતી ને એમાંથી વાયરિંગ કરેલું હતું જનરલી આપણે થોડું ઘણું હોય છે ટ્યુબલેટ્સથી પહોંચાડવા માટેનું પણ એટલું બધું નથી હોતું પણ એ સમયે તો આખે આખો દિવાલની બહાર જ બધું વાયરિંગ હોય ગમે ત્યાં વાયરિંગના છેડા લગડતા હોય એટલે કે એવા વિદ્યુત વાયરો ક્યાંક ક્યાંય પણ લટકતા હોય તો એને નહીં અડવું ઘરમાં ધાતુની પાઇપની કે એને અડવું શું કામ તો કે માંડ્યો કે બહારની ક્યાંક પાઇપને અસર થઈ છે તો વીજ એક થી બીજું ઓલું કહેવાય ને લોઢ ઉલાકડું રમતા હશો નાના હશો ત્યારે એટલે લોઢે લોઢે તમારા ઘરની કોઈ પણ પાઇપ સુધી વિદ્યુત પહોંચી શકે એમ છે એટલે કે તમને આમ અડો તો એનાથી કરંટ લાગી શકવાની પોસિબિલિટી છે એટલે કે ઘરમાં હોય ત્યારે મેં કીધું એમ ટેલિફોનના વાયરો વિદ્યુતના વાયરો સંપર્ક ટાળવો જોઈએ ત્યાર પછી આગળ વાત કરીએ તો મેં કીધું એમ લેન્ડલાઈનનો ઉપયોગ કરવો નહીં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય જો કે લેન્ડલાઈન ફોન હવે કોઈના ઘરમાં હશે નહીં આ તો જસ્ટ એક સાવચેતીની વાત છે લેન્ડલાઈન ફોન એટલે કે મેં કીધું ટેલિફોન ઓલા દોરડાવાળા આખો ફોન આવતો કે લેન્ડલાઈન લેન્ડ એટલે ભૂમિ એટલે કે જમીનની અંદર આખાના વાયરિંગ કરેલું આપણે કેમ આ વીજળીનું કનેક્શનના વાયરો થાંભલા ટુ થાંભલા હવાની અંદર એટલે કે ઉપરના ભાગે જમીનની ઉપર કરેલું હોય છે એ રીતે લેન્ડલાઈન છે એનું કનેક્શન કઈ રીતે આપવામાં આવતું કે તો જમીનની નીચેના દોરડા ઉડાડવામાં આવતા અને કેબલ્સ છે એ જમીનમાં દાટી અને એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે કે પાણીની પાઇપલાઈન હોય એ રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ ખેવાનું કનેક્શન હતું અને મેઇન એક એની ઓફિસ હતી પાવર સપ્લાય એટલે કે એ જે મેઇન સ્ટેશન છે ત્યાં સુધી આપણે કે મોબાઈલની અંદર કોલ સેન્ટર કહીએ છીએ હવે કોલ સેન્ટરમાં શું છે મોબાઈલ આખે આખું આપણું સિગ્નલ થી ચાલે છે એ સિગ્નલ સેટેલાઇટ પાસે પહોંચે ને ત્યાંથી પછી એને કોલ સેન્ટરે પહોંચે એ રીતે ટેલિફોનમાં ટેલિફોન સેન્ટરો હતા એટલે કે જે વાયર છે આખે આખું કનેક્શન એને ટેલિફોન સેન્ટર સુધી જતું હોય બધાના ટેલિફોનનું ને એ રીતે પછી વાયર ટુ વાયર આખું તમે 10મા ધોરણમાં આવશો પછી ઓપ્ટિકલ ફિઝિક્સની અંદર તમે ઓપ્ટિક્સ શીખશો ને ઓપ્ટિક્સનો આખો આ વિષય છે આ વખતે શીખવાનું થશે ત્યારે તે દૂર સંવેદન યંત્ર બનાવવા માટેનો ઉપયોગ થાય છે એટલે આ રીતની આખી સિસ્ટમ હતી એમ એટલે એ વખતે શું થાય કે બહાર ક્યાંય કોઈ દોરડાની અસર થઈ છે તો મેં કીધું એમ કે ઘરના ટેલિફોન સુધી એની અસર થઈ શકે જ્યારે મોબાઈલ ફોનથી તમે જ્યારે ઘરમાં છો ત્યારે તમારે હાથમાં મોબાઈલ હોય તો એ મોબાઈલ તમે યુઝ કરી શકો છો એનાથી કોઈ નુકસાન નથી થતું પણ એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવું કે એ દરમિયાન તમે કોઈને ફોન લગાવતા હોય તો
સામે વાળી વ્યક્તિ કે ખુલ્લા મેદાનમાં કે કે રસ્તામાં તો નથી ને એનું ધ્યાન રાખો કેમ કે તમે ફોન લગાવશો તો તમને તો કંઈ નહીં થાય પણ સામે વાળી વ્યક્તિ જો બચારી કે ઘરની બહાર હશે એટલે ખુલ્લા સ્થળે સુરક્ષિત સ્થળે નહીં હોય ફસાઈ હશે તો એ સિગ્નલને કારણે એના ઉપર વીજળી ત્રાટકવાની પોસિબિલિટી હોય છે એટલે કે ખાસ જો તમારા ઘરનું કે સભ્ય બહાર હોય તમને ખબર જ હોય કે આવી જગ્યા ક્યાંક ફસાણું છે તો આપણને ઓબ્વિયસલી ચિંતા થાય ને ચિંતામાં ચિંતામાં આપણે એને ફોન લગાવીએ પણ આપણે એની માટે મુસીબત રૂપ બની જઈએ છીએ આ વસ્તુ ધ્યાન રાખીએ એટલે કે ક્યારેય જો ખબર હોય કે વ્યક્તિ સુરક્ષિત સ્થળે નથી તો એને ફોન નહીં કરવો અને જો તમે પણ આ તો હું વસ્તુ કહી દઉં કે તમે પણ ક્યાંય ગયા છો ફોન સ્વિચ ઓફ કરીને મૂક દો જેથી તમને ફોન આવે જ નહીં નકળ સિગ્નલના કારણે પણ તમે મુસીબતમાં મુકાઈ શકો એમ છો કેમ કે જે સિગ્નલ છે એ પણ એક પ્રકારનો વીજ પ્રવાહ જ છે એટલે આ વસ્તુ ધ્યાન રાખવી નયા કીધું એમ કે લેન્ડલાઇન નો ઉપયોગ કરવો ને મોબાઈલ ફોન નો ઉપયોગ કરી શકાય પણ ક્યારે ઘરની અંદર છો ત્યારે અને સામેવાળાને ફોન કરવા માટે નહીં હા સામેવાળું ખબર જ છે કે તમને ઘરની અંદર જ છે સુરક્ષિત સ્થળે જ છે તો ફોન કરે બાકી ફોન કરાય નહીં લખે લેન્ડલાઇન નો ઉપયોગ કરવો નહીં ત્યાર પછી શું સાવચેતી રાખવી તો કે વહેતા પાણીનો સંપર્ક ટાળો એટલે નળ ચાલુ કરી પાણી વહેતું મૂકી દેતું હોય એનો સંપર્ક શક્ય હોય ત્યાં સુધી ટાળવો શું કામ તો કે તમારા નળની અંદર પાણી ક્યાંથી આવશે ઉપરની ટાંકીમાંથી અથવા તો પછી નીચે ટાંકી રાખે એટલે કે કોઈ પાણીના સ્ત્રોતમાંથી તમારા ઘરમાં પાણી આવતું હશે બરોબર ને હવે જે પાણીનો સ્ત્રોત તમારા ઘરનો છે કે ઉપરની ટાંકી છે કે બહારનો કૂવો છે કે જે કંઈ પણ છે હવે ધારો કે વીજળીની અસર ત્યાં ક્યાંય થયેલી હોય કે એ પાણી અંદર કરંટ પસાર થઈ ગયો હોય કે ઉપરની ટાંકીમાં ક્યાંક કરંટ હોય તો તમે એ પાણીનો નળ ચાલુ કરશો તો એના થ્રુ એ કરંટ છે પાણી દ્વારા આવી શકે છે અને વહેતા પાણીની અંદર શું થશે કે આખો કરંટ પાણી જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં કરંટ ફેલાશે અને પાણીના ટચમાં તમે આવશો તો પણ તમને વીજ શોક લાગવાની પોસિબિલિટી છે આપણે અગાઉના લેક્ચરમાં ભણેલા હતા કે જે ઓલા ઇલેક્ટ્રિશિયનનું કામ કરવાવાળા છે એ લોકો શું કરે છે તો કે સોરી ગેસ વીજ દરમિયાન એ લોકો તો નથી જ કરતા કામ પણ આપણે એ જોયું હતું કે જે ફાયર બ્રિગેડ વાળા છે એ લોકો શું કરે છે આગ ઓલવેને પહેલા વીજ પુરવઠાને બંધ કરે શું કામ તો કે પાણીને કારણે પણ વીજ પ્રવાહનું વહન થઈ શકે છે એટલે કે એટલા માટે થઈને વહેતા પાણીનો સંપર્ક ટાળવો નાવા બાવા જવું નહીં અહીંયા લખી લેજો આટલું સંપર્ક ટાળવા નાહવાનું ટાળવું જોઈએ થોડીક વાર મોડા નાવાય તો ચાલે નકર કાયમ એનું પછી નહીં નાખવું જોઈએ ચલો એના પછી લાસ્ટ પોઈન્ટ શું તો કે ટીવી કમ્પ્યુટર ફ્રીજ જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ જનરલી આપણે ટેવ કેવી હોય કે કાયમી માટે આપણે ટીવીનો પ્લગ ખેંચીને નથી મૂકી દેતા ફ્રીજ તો આપણે બારે માસ કાયમી ચાલુ જ રાખતા હોય છે ત્યારે એને બંધ કરતા હોતા નથી એટલે આ રીતે તમારા એવા ઉપકરણો છે કે જેની સ્વીચ તમે જનરલી ક્યારેય કાઢતા હોતા નથી એટલે કે આ રીતે ગાજવીજ સાથેના તોફાન દરમિયાન ટીવી છે કોમ્પ્યુટર છે રેફ્રિજરેટર છે એટલે કે એવા જે ઇલેક્ટ્રોનિક્સના સાધનો છે જેના પ્લગ તમે બિડાવેલા છે
તો એને સ્વી તમારે એના પ્લગ છે એ કાઢી નાખવાના શું કામ તો કે જાતો જ એના પ્લગ તમે ભીડાવેલા છે ને કારણે શું થશે તો કે બહારથી કોઈ વીજ પ્રવાહમાં ખામી સર્જાશે કે ત્યાં કોઈ વીજળીની અસર થશે તો એ વીજ લાઇનની અંદર વીજ પ્રવાહનું મૂલ્ય વધી જશે અને બહુ બધું મૂલ્ય વધીને જો એ લાઇન દરમિયાન તમારા અલે સ્વિચ બોર્ડ સુધી પહોંચી ગયું અને સ્વિચ બોર્ડમાંથી થોડો ઘણો કરંટ વગર સ્વિચ ચાલુ કરે જો તમારા પ્લગમાં આવી ગયો તો એ પ્લગ થ્રુ તમારા વીજ ઉપકરણને સોરી ઇલેક્ટ્રોનિક સાધનને વીજ મળી શકે છે અને એને કારણે તમારું સાધન બગડી શકે છે તમારા સાધનમાં ખામી આવવાની પોસિબિલિટી છે એટલા માટે થઈને જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એના પ્લગ કાઢી નાખવા જોઈએ હા લાઇટ ચાલુ રાખી શકો છો કેમ કે લાઇટમાં તો શું છે કે એટલી બધી મોંઘી લાઇટ્સ આવતી નથી આપણને ખબર છે વધીને શું થાય કે લાઇટ ચાલુ હોય ને એવો કોઈ વધારે વોલ્ટેજનો પાવર આવી ગયો તો લાઇટ કદાચ ઉડી જાય બલ્બ પર છે કદાચ ઉડી જાય વધારે મોટી મુશ્કેલી નથી ન થાય પણ તો શું એક તો મોંઘા મોંઘા સાધનો તમે એસી છે કે રીતે મોંઘા સાધનો તમે એક તો વસાવેલા હોય ને પ્લગ કાઢવાનું તમે ભૂલી ગયા હોય તો એને કારણે તમારું જે મોંઘું સાધન છે ઉડી જાય ઓલી કદાચ 70 કે 100 રૂપિયાનો બલ્બ કદાચ ઉડી જશે તો એનાથી એટલું મોટું નુકસાન નહીં થાય એટલે કે લાઇટ ચાલુ રાખી શકાય બાકી જે મોટા મોટા વીજ ઉપકરણો છે એના પ્લગ પ્લગ વાળા ઉપકરણો છે એના પ્લગ તમારે કાઢી નાખવાના લાઇટમાં તો પ્લગ હોતા નથી કાંઈ પણ હા એવી પણ ઘટના બને છે અત્યારે તો ઠીક છે કે આપણે એલઈડી લાઇટ જ વાપરતા હોઈએ છીએ પણ પહેલા જોલા 200 વોલ્ટના પીળા બલ્બ વપરાતા એટલે આ ઘટના તો મારી સમક્ષ મેં જોયેલી છે એટલા માટે કહું છું કે એક વખત હતો કે બલ્બ લગાવેલો હતો અને જનરલી આવો ગાજવીજ સાથેનું તોફાન એટલે લાઇટ કનેક્શન એ લોકો કાપી જ નાખતા હોય છે પાવર સ્ટેશન વાળા શું કરે લાઇટ કનેક્શન જ કાપી નાખે એટલે કોઈ માથા કૂટ જ નથી હોતી પણ ઘણી વાર શું થાય કે કાઈ પોઈન્ટ પછી આપે અને કોઈ આવી ખામી ક્યાંક સર્જાઈ હોય તો આવો બનેલું લાઇટ નહોતી અને એમ કહેવાય ને કે બધું તો બંધ કરી દીધું પ્લગ બધા કાઢી દીધા હતા પણ એક બલ્બ ચાલુ રાખ્યો તો 200 વોલ્ટ બહુ ટાઈમ પહેલાની વાત કરું છું આવી લાઇટો આપણે અત્યારે લાઇટો વાપરી છે એવી લાઇટો હતી નહીં 200 વોલ્ટના ઓલા પીળા બલ્બ જ વપરાતા હવે બલ્બ લગાવેલો હતો અને એની એક સ્વિચ ચાલુ રાખી હતી કે લાઇટ આવે તો ખબર પડે એના માટે તેને બાકી બધું બંધ હતું પણ કંઈક વીજળીને કારણે ઝપકારો થયો ને આખે આખો બલ્બ છે તૂટી ગયો કાચનો બનેલો હોય આખે આખો આમ કેવાય ને વિસ્ફોટ જ થયો અને આખે આખા કાચ 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 બધું વેરાઈ ગયું એટલે લાઇટમાં જો કે જનરલી ક્યારેક જ અને એમાંય તે 200 વોલ્ટના બલ્બમાં ને એમાં બધું થતું અત્યારે આપણે જે બલ્બ વાપરીએ છીએ એમાં કદાચ બલ્બ ઉડી જાય બાકી ફૂટીને બધું વેરાઈ જાય એવી ઘટના લગભગ જ બનતી હોતી નથી પણ શક્ય એટલી સાવચેતી રાખવી શક્ય એટલું બધું બંધ કરી દેવું ન જોતું હોય એટલું એકાદી લાઇટ કે એવું કંઈક જ ચાલુ રાખવું કે જેથી ઘરમાં અમુક અમુક નુકસાનને તમે અટકાવી શકો એટલે લખી શકાય ટીવી કમ્પ્યુટર ફ્રીજ એસી જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ અને બીજું શું કીધું તો કે વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય એનાથી બહુ મોટું નુકસાન થશે નહીં બાકી ઓળો તો ઉડી જ જશે ક્લિયર આટલું એટલે કે આટલી આટલી વસ્તુઓ ઘરમાં હોય ત્યારે તમારે સાવચેતી રાખવાની છે અને અહીંયા આ ક્વેશ્ચન પૂરો થવાની સાથે જે આપણી કુદરતી ઘટના છે વીજળી પડવી એના વિશેની તમામ માહિતી પૂર્ણ થઈ છે સૌથી પહેલા તો એને સમજવા માટે વીજભાર શીખા વીજળીની ઉત્પત્તિ શીખા અને જ્યારે આ વીજળી ઉત્પન્ન થાય છે ત્યારે આપણી ઉપર ન પડે એ દરમિયાન કયા કયા પગલા લેવા જોઈએ શું શું કાળજી રાખવી જોઈએ એ બધી જ વસ્તુને પિન પોઈન્ટ આપણે સમજેલા છીએ બરાબર ને હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણી બીજી કુદરતી ઘટના
ભૂકંપ વિશેની વાત આપણે કરવાની છે. એટલે આટલું તો તમારે તૈયાર કરવાનું જ છે, પણ સાથે એક નાનું અમથું વર્ક. 2001 ની અંદર જે ભૂકંપ આવેલો એ સમય તમે તો નહોતા, પણ તમારા મમ્મી પપ્પા હાજર હતા. એ તમારા મમ્મી પાસેથી થોડી ઘણી માહિતી જાણીને રાખજો કે એ વખતે શું થયું હતું, એ લોકો કઈ રીતે રહેતા હતા. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એને કહેવાય ને કે એમ રોમેન્સિક વસ્તુ, જો કે હતી આખી થ્રિલર વસ્તુ, કે બહુ એમ કે બધા ડરમાં જીવતા હતા. પણ અત્યારે તમને સાંભળશો એટલે તમને આખું રોમેન્સિક વાર્તા જેવું લાગશે. સાંભળીને રાખજો, પછી ભૂકંપ શું છે એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. બરાબર છે? ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૂકંપની ચર્ચા કરીએ.